નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ખબર અમદાવાદ ચેનલ અને હું છું શશિકાંત વાઘેલા મારી ચેનલ ખબર અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ખબર અમદાવાદના દર્શકોને ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામે લઈને આવ્યો છું અંબાપુર ગામનું નામ અંબે માતાના મંદિર પરથી પડેલું છે અને આ અંબેમાના મંદિરનો એક જબરદસ્ત ઇતિહાસ છે આ મંદિરમાં અંબેમાં ખુદ અખંડ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે અંબેમાના નામ પરથી અંબાપુર ગામનું નામ પડ્યું છે તો ચાલો મારી સાથે અંબાપુર ગામના અંબેમાના મંદિરમાં શું તમને ખ્યાલ છે ગાંધીનગર જિલ્લાના આ અંબાપુર ગામનું નામ પહેલાં બુડથલ હતું પ્રાચીન કાળમાં બૌદ્ધિક સ્થળ તરીકે ઓળખાતું આ ગામ અપભ્રંશ થઈને લોકબોલીમાં ધીમે ધીમે બુડથલ નામે પ્રખ્યાત થવા લાગ્યું હતું પણ અંબામાના અખંડ જ્યોતિ સ્વરૂપ પ્રસ્થાપના પછી બુડથલ ગામનું નામ અંબાપુર એવું નવું નામ અપાયું અહીં માં અંબે માં જગદંબે સાક્ષાત અખંડ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે જય મા અંબે નવ દુર્ગા મૈયા અત્યાશક્તિ મા ભવાની અંબાપુર ગામના અંબે માતાના મંદિરનો ઇતિહાસ કંઈક આ પ્રકારે છે ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વસતા લલ્લુરામજી મહારાજ આદ્યશક્તિના પરમ ઉપાસક હતા મા જગદંબાની કૃપા મેળવવા માટે સંવત ઓગણીસો સોળના કારતક સુદ એકમના રોજ ખભા પર કાવડ નાખીને તેમાં નર્મદાના પવિત્ર જળ બે તાંબાના કળશમાં ભરીને ચાણોદ કરનાળીથી નીકળી પડ્યા અને આ સાથે તેમણે દર પૂનમે મહેમદાબાદથી આરાસુર અંબાજી માતાને સ્નાન કરાવવાના દ્રઢ સંકલ્પ સાથે પગપાળા જવા આવવાનો ભગીરથ કાર્યનો આરંભ કર્યો મહેમદાબાદથી આરાસુર સુધી પહોંચવા દરમિયાન લલ્લુજી મહારાજ રસ્તામાં આવતા બૌદ્ધિ સ્થળ નામના ગામના વાવ પર રાત્રિ રોકાણ કરતા અને ગ્રામજનો સાથે સત્સંગ કરતા આ બૌધિ સ્થળ ગામ લોકબોલીમાં બોલીમાં બુરથલ નામે ઓળખાતું લલ્લુજી મહારાજ રાત્રે વાવ પર આરામ કરીને બીજા દિવસે સવારે વાવના પવિત્ર જળથી સ્નાન કરીને જય અંબેની ધૂન સાથે આરાસુરી અંબામાને પૂનમનું જળ ચઢાવવા અને સ્નાન કરાવવા માટે રવાના થતા આ કઠિન કાર્ય તેમણે અગિયાર વર્ષ અને અગિયાર માસ સુધી એટલે કે એકસો પૂનમો સુધી નિર્વિઘ્ને પાર પાડ્યું ઉંમર અને માતાજીએ કરેલી કસોટીના કારણે તેમનું શરીર જવાબ દઈ રહ્યું હતું ત્યારે એકસો ચુમ્માલીસની પૂનમ વખતે આગલા દિવસે ચૌદશની રાત્રે તેમને મંદિરનું દ્વાર બિલકુલ ના દેખાયું પરંતુ તેમણે રાત્રે ભક્તિ સાથે ત્યાં જ રોકાઈ ગયા આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને આદિવાસી સ્ત્રીનું રૂપ લઈને પ્રગટ્યા અને લલુરામજીનો હાથ પકડીને મંદિરના દ્વાર સુધી લઈ ગયા લલ્લુરામજીની વૃદ્ધાવસ્થાના કારણે હવે તેઓ માતાજીના દર્શન કરવા માટે અસમર્થ હોય માતાજી લલ્લુરામજીની સાથે અખંડ જ્યોતિ સ્વરૂપે આરાસુરથી મહેમદાબાદ સુધી જવા તૈયાર થયા આ બાજુ બૌદ્ધિક સ્થળ એટલે કે બુરથલ ગામના આગેવાનોને માતાજીએ રાત્રે સ્વપ્નમાં પ્રેરણા આપી અને કહ્યું કે અખંડ જ્યોતિ સાથે નીકળેલા લલ્લુરામજી જે વાવ પર આરામ કરી રહ્યા છે તેને તમે ત્યાં જ ગામમાં મંદિર બનાવીને સ્થાયી કરો આથી ગ્રામજનો અને આગેવાનો સવારે લલ્લુ રામજીને ઉત્સાહભેર સ્વાગત કરીને ગામમાં લઈ આવ્યા અને ત્યાં જ મા જગદંબાની અખંડ જ્યોતિનું ગામમાં સ્થાપન કર્યું ઓગણીસો ત્રીસની ની વૈશાખ સુદ પાંચમના રોજ અહીં અખંડ જ્યોતિ સ્વરૂપે મા અંબાનું સ્થાપન થયું મંદિરની બિલકુલ બાજુમાં જ આવેલી છે અંબાપુરની ફેમસ વાવ સ્ટેપવેલ અંબાપુરની જે સ્ટેપવેલ છે અંબાપુરની વાવ છે એને અડીને જ મંદિર આવેલું છે એટલે અંબાપુર ગામમાં અંબેમાનું મંદિર અને અંબાપુરની વાવ બંને બિલકુલ લગોલગ આવેલા છે એટલે હવેના પછીના એપિસોડમાં આપણે અંબાપુર સ્ટેપવેલની પણ માહિતી લઈશું આમ સેંકડો વર્ષોથી અહીં મા આરાસોરી અંબેમાં અખંડ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મંદિરનો ઇતિહાસ એટલો જ રોચક છે અંબાપુર ગામના અંબેમાનો મંદિરનો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો વચ્ચે શેર કરજો અને ખબર અમદાવાદ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખબર અમદાવાદ ચેનલમાં આવા નીત નવા એપિસોડ્સ હું પ્રસારિત કરતો રહું છું તો આ સાથે હું શશિકાંત વાઘેલા તમારા બધાની રજા લઉં છું તમે ખબર અમદાવાદ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મારા જય શ્રી અંબે બોલો શ્રી અંબે માતની જય